नमस्कार विद्यार्थी मित्रों, बीएससी केमिस्ट्री सेमेस्टर 5 में लास्ट टाइम आपणे इलेक्ट्रोकेमिस्ट्री स्टार्ट कर्युं हतुं अने बे लेक्चर आगळ आवी गया छे। ओके, सो आजे थर्ड लेक्चर छे। आजे मेन हेडिंग छे रिवर्सिबल इलेक्ट्रोड, टाइप्स ऑफ रिवर्सिबल इलेक्ट्रोड। ओके, तो पहेला तो रिवर्सिबल इलेक्ट्रोडनी डेफिनेशन जोई लईए। ध इलेक्ट्रोड विच वर्क इन बोथ डायरेक्शन इन ध इलेक्ट्रोकेमिकल सेल, इट इज नोन एज अ रिवर्सिबल इलेक्ट्रोड। ओके, सो चलो रिवर्सिबल नो मतलब शू था, बोथ डायरेक्शन में जो कोई भी प्रोसेस आग प्रोसीड थाती हो तो अपने रिवर्सिबल कही। इट मीन्स चलो द इलेक्ट्रोड विच आर वर्क इन बोथ डायरेक्शन इन ध इलेक्ट्रोकेमिकल सेल, एट के विद्युत रासायणिक कोष। चलो भाई, कोई भी इलेक्ट्रोकेमिकल सेल से बे हाफ सेल थी बनेलू हो, एक कोई ऑक्सीडेशन हाफ सेल और बीजू हो रिडक्शन हाफ सेल। ओके, सो ऑक्सीडेशन हाफ सेल ने अपने एनोड कही थी, જ્યાં રિડક્શન થતું હોય એ રિડક્શન હાફ સેલને આપણે કેથોડ કહીએ છીએ. ઓકે, સો ચાલો ભાઈ મેઇન ડેફિનેશન છે ધ ઇલેક્ટ્રોડ વિચ વર્ક ઇન બોથ ડાયરેક્શન ઇન ધ ઇલેક્ટ્રોકેમિકલ સેલ. ઓકે, સો એવા ઇલેક્ટ્રોડ કે જે ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં બોથ ડાયરેક્શનમાં શું કરતા હશે, વર્ક કરતા હશે, એને આપણે સિમ્પલ કહેશું રિવર્સિબલ ઇલેક્ટ્રોડ્સ. ઓકે, સો ચાલો ભાઈ એવરી રિવર્સિબલ સેલ, ઇટ મીન્સ એવરી રિવર્સિબલ કેમિકલ સેલ હશે એમાં ઇલેક્ટ્રોડ જે લીધેલા હશે એ કહેવાશે રિવર્સિબલ ઇલેક્ટ્રોડ હશે. ઓકે, સો એવરી રિવર્સિબલ સેલ મેડ ફ્રોમ ટુ ડિફરન્ટ રિવર્સિબલ ઇલેક્ટ્રોડ, એક એનોડ હશે અને બીજું ક્યુ હશે કેથોડ હશે. ઓકે, સો ચાલો ભાઈ ટુ રિવર્સિબલ ઇલેક્ટ્રોડ્સ ઇન ધી સેલ આર સેમ, ઇટ મીન્સ એ સેમ ટાઈપના પણ હોઈ શકે અથવા તો ડિફરન્ટ ટાઈપના પણ હોઈ શકે. ઓકે, સો પહેલાં રિવર્સિબલ ઇલેક્ટ્રોડની બેઝિક ડેફિનેશન આપી દેવાની, ત્યાર પછી ભાઈ દરેક એવરી રિવર્સિબલ સેલ ઇટ ઇઝ મેડ અપ ફ્રોમ ટુ ડિફરન્ટ રિવર્સિબલ ઓપરેટર્સ, ઇટ ઇઝ સેમ ઓર ડિફરન્ટ. ઓકે, ભાઈ સેમ બી હોઈ શકે અથવા તો ડિફરન્ટ ટાઈપના પણ હોઈ શકે. ચાલો હવે રિવર્સિબલ ઇલેક્ટ્રોડના ટાઈપ્સ જોઈ, તો ટોટલ તમારે 5 ટાઈપના રિવર્સિબલ ઇલેક્ટ્રોડ સિલેબસમાં છે. માં ફેસ્ટ છે મેટલ મેટલ આયન ઇલેક્ટ્રોડ, ત્યાર પછી છે મેટલ સ્પેરિંગલી સોલ્ટ રિવર્સિબલ ઇલેક્ટ્રોડ, ત્યાર પછી ઓક્સિડેશન રિડક્શન ઇલેક્ટ્રોડ, ત્યાર પછી મેટલ અમાલગમ ઇલેક્ટ્રોડ, ને લાસ્ટ છે ગેસ ઇલેક્ટ્રોડ અથવા તો નોન મેટલ ઇલેક્ટ્રોડ. ઓકે, સો ફર્સ્ટ જે છે એક શું છે મેટલ મેટલ આયન ઇલેક્ટ્રોડ, સેકન્ડ જે છે એ મેટલ સ્પેરિંગલી સોલ્ટ ઇલેક્ટ્રોડ, થર્ડ છે ઓક્સિડેશન રિડક્શન ઇલેક્ટ્રોડ, ફોર્થ છે મેટલ અમાલગમ ઇલેક્ટ્રોડ, ને લાસ્ટ છે ગેસ ઇલેક્ટ્રોડ. ઓકે, સો 5 ટાઈપના ડિફરન્ટ રિવર્સિબલ ઇલેક્ટ્રોડ તમારા સિલેબસમાં છે. રેડી, તો આપણે ફર્સ્ટ જોશું આજે મેટલ મેટલ આયન ઇલેક્ટ્રોડ. ઓકે, સો ચાલો હવે આમાં શું હશે, સિમ્પલ મેટલને કેમાં ડીપ કરેલી હશે કોઈ પણ મેટલ આયનના સોલ્યુશનમાં. રેડી, તો ચાલો એન ઇલેક્ટ્રોડ ઓફ ધીસ ટાઈપ કન્સિસ્ટ અ મેટલ રોડ, ઇટ મીન્સ કોઈ એક ધાતુની પ્લેટ હશે જેને એ ધાતુના ક્ષારના દ્રવણમાં ડૂબાડેલી હોય. એન ઇલેક્ટ્રોડ ઓફ ધીસ ટાઈપ કન્સિસ્ટ મેટલ રોડ ડીપ્ડ ઇન અ સોલ્યુશન ઓફ ઇટ્સ ઓવન મેટલ આયન, ઇટ મીન્સ ચાલો અહીંયા મેં એક એક્ઝામ્પલ ડ્રો કર્યું છે. ચાલો કોપરનો રોડ લીધો છે, એને કેમાં ડીપ કરેલું છે કોપર સલ્ફેટના દ્રવણમાં, એટલે કે જે ધાતુને પ્લેટ હોય એ ધાતુનું અહીંયા શું લેવાના, ક્ષાર લેવાનો, ઇટ મીન્સ સોલ્ટ. રેડી, તો કોપર સલ્ફેટમાં કોપર પ્લસ 2 હશે અને SO4 ઉપર -2 હશે, તો કોપર સોલિડને આપણે ડીપ, એટલે કે કોપર રોડ જે છે એ કોપર સોલિડને ડીપ કેમાં કરેલું છે, કોપર પ્લસ 2ના દ્રાવણમાં. ઓકે, સો આ મેટલ છે કોપર, આ એનો મેટલ આયન થઈ ગયો. રેડી, તો સિમ્પલી આ રીતે કોઈ પણ એક મેટલને એના મેટલ આયનના સોલ્યુશનમાં ડીપ કરેલું હશે તો આપણે એને કહેશું મેટલ મેટલ આયન ઇલેક્ટ્રોડ. ચલો ડેફિનેશન જોઈ લઈએ ફરીથી એક વખત. એન ઇલેક્ટ્રોડ ઓફ ધીસ ટાઈપ કન્સિસ્ટ અ મેટલ રોડ ડીપ્ડ ઇન ટુ અ સોલ્યુશન ઓફ ઇટ્સ ઓવન મેટલ આયન. રેડી, સો ધીસ ઇઝ રિપ્રેઝન્ટેડ બાય, મને દર્શાવશું કઈ રીતે, M+ આ રીતે દર્શાવાય. રેડી, ચાલો એક્ઝામ્પલ છે કોપર રોડ ડીપિંગ ઇન ધીસ કોપર સલ્ફેટ સોલ્યુશન, સેમ આવી રીતે ઝિંકનો રોડ ઝિંક સલ્ફેટના દ્રાવણમાં અથવા તો ઝિંક ક્લોરાઇડ હોય અથવા તો ગમે એવું, ઇટ મીન્સ ઝિંકનું સોલ્ટનું સોલ્યુશન હોવું જોઈએ. ઝિંકને જે પ્લેટ છે, ચાલો આ ઝેડન પ્લેટ લઈ લઉં છું એક, ચાલો ઝિંક પ્લેટ મેં કેમાં ડીપ કરેલી છે અહીં, આ માંડ્યું કે આ ઝિંક પ્લેટ છે એનું ડીપ કરું છું,
एक सोल्यूशन में चलो फरी थी ड्रॉ करिए ने। चलो एक बीकर से एमा शू लीधु जिंक नी प्लेट लू छू एनु एक द्रावण लू छू ZnSO4 शेनु द्रावण है। चलो आ द्रावण है ZnSO4 जिंक सल्फेट। आ प्लेट है जिंक नी तो आने जिंक ने के डीप करेलू है ZnSO4 तो जिंक इन जिंक प्लस टू केम के ZnSO4 में Zn+2 हो SO4 पर -2 है तो मेटल ने एना आयन सोल्यूशन में डीप करेलू हे ત્યારે જે ઇલેક્ટ્રોડ બનશે એને કહેવામાં આવશે મેટલ મેટલ આયન ઇલેક્ટ્રોડ। ઓકે સો ચાલો આ ફર્સ્ટ ઇલેક્ટ્રોડ કમ્પ્લીટ। ત્યાર પછી સેકન્ડ જે મેટલ સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ, સેકન્ડ શું છે મેટલ સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ, ચાલો એને પહેલા એક્ઝામ્પલથી હું સમજાવી દઉં આ શું કહેવા માગે છે મેટલ સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ ઇલેક્ટ્રોડ એટલે શું વાસ્તવમાં। ચાલો મેં એક્ઝામ્પલ લીધું છે, દ્રાવણ લીધું છે KCLનું। ચાલો આ HEG મીન્સ કે મર્ક્યુરીની મેં પ્લેટ લીધી છે એના ઉપર કોટિંગ કરેલું છે HEG2Cl2 એટલે કે મર્ક્યુરિયસ ક્લોરાઇડનું મેં અહીંયા શું કરેલું છે એના ઉપર કોટિંગ, મર્ક્યુરીની જે પ્લેટ છે એના ઉપર આ રીતે કોટિંગ કરેલું છે। એ કોટિંગ કોનું છે HEG2Cl2 એટલે મીન્સ મર્ક્યુરીની પ્લેટ ઉપર મર્ક્યુરી ક્લોરાઇડનું કોટિંગ કરેલું છે એને અડુબાળેલી કેમાં છે KCLના દ્રાવણમાં। રેડી તો ચાલો ભાઈ આ મેટલ છે HG છે એ શું છે મેટલ છે ઇટ મીન્સ કે ધાતુ, HG છે એ મેટલ છે, HGCl2 એ મેટિંગ મેટલનો સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ છે, સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ છે, આ KCl છે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન છે એટલે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, ઇલેક્ટ્રોલાઇટ શું છે સોલ્યુશન છે। રેડી તો ચાલો હવે એની ડેફિનેશન જોઈ, એ ધીસ ટાઈપ ઓફ ઇલેક્ટ્રોડ કન્સિસ્ટ અ મેટલ આયન કવર્ડ બાય લેયર ઓફ સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ ઇટ મીન્સ સર આ HG છે HG ઉપર કોટિંગ કરેલું છે HG2Cl2 ઇટ મીન્સ આ HG સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટનું એના ફરતે આ રીતે કોટિંગ કરેલું છે અને ડીપ કરેલું છે KCLના દ્રાવણમાં। રેડી સ્પેરિંગલી સોલ્યુબલ ડીપ ઇન ટુ સોલ્યુશન કન્ટેનિંગ કોમન આયન, ચાલો આ મેટલ હતી HG એનો સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ કે જેને આના ઉપર કોટિંગ કરેલું કવર કરેલું છે ઇટ છે HG2Cl2 એને કેવા દ્રાવણમાં ડૂબેડવાનો કે જે સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટમાં રહેલો એક કોમન આયન હોવો જોઈએ ઇટ મીન્સ ચાલો જોઈએ અહીંયા CL છે, ચાલો અહીંયા CL છે ઇટ મીન્સ સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટમાં પણ CL છે અને ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનમાં પણ CL છે ઇટ મીન્સ આ બંનેમાં કોઈ એક એનાયન જે છે એ કેવો હોવો જોઈએ કોમન આયન હોવો જોઈએ, કેવો હોવો જોઈએ કોમન આયન। ચાલો ફરીથી એક વખત જોઈ લે આને, વિથ ધીસ ટાઈપ ઓફ ઇલેક્ટ્રોડ કન્સિસ્ટ અ મેટલ આયન ઇટ મીન્સ HG છે એને કવર્ડ કરેલું છે HG2Cl2 ઇટ મીન્સ મેટલ આયન કવર્ડ બાય અ લેયર ઓફ સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ, એ સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટમાં એનું કોટિંગ કરેલું છે, સ્પેરિંગલી મીન્સ આંશિક જે ઉગડતું હોય એવો એનો કોઈ એક ક્ષાર લીધો છે HG2Cl2। રેડી ત્યાર પછી ડીપિંગ ઇન ટુ અ સોલ્યુશન કન્ટેનિંગ અ કોમન આયન ઇટ મીન્સ ચાલો HG મેટલ છે એનો સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ છે HG2Cl2 એમાં જે CL છે એ કોમન આયન હોય એવું ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન લીધું છે મેં KCl। રેડી અને દર્શાવાય કે ના વડે એના વિશે વાત કરીએ હવે, ચાલો એને રિપ્રેઝેન્ટ કરવા માટે સિમ્પલ તમારે શું કરશો ભાઈ પહેલાં તો મેટલ જે છે એનું નામ લખવાનું ઇટ મીન્સ મેટલ, ત્યાર પછી ઓબ્લિક કરીને MX ઇટ મીન્સ મેટલનો સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ અને X એટલે કે જે આમાં કોમન હોય એવું આ બંને કેવા હોવા જોઈએ કોમન। ઓકે સો ચાલો એક્ઝામ્પલ લીધા છે મેં ફર્સ્ટ HG કેમાં ડીપ HG ઉપર કોટિંગ કરેલું છે HG2Cl2નું, આ સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ છે આ મેટલ છે અને આ સોલ્યુબલ સોલ્ટનો એક સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટનો એક કોમન આયન છે કે જે કેમાં છે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનમાં રહેલો છે। રેડી તો આને આ રીતે ડિનોટ કરજો, એવી રીતે સિમ્પલી બીજું એક્ઝામ્પલ આપું HG એટલે કે સિલ્વર ધાતુ ઉપર કોટિંગ કરેલું છે HGCLનું, આ એનો સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ છે અને આ છે KCl એ શું છે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન છે
रेडी इलेक्ट्रोलाइट सोल्यूशन इट मीन्स मेटल ऊपर कोटिंग करेलू है स्पेरिंगली सोल्युबल सोल्ट स्पेरिंगल स्पेरिंगली सोल्युबल सोल्ट में एक जो एनआयन है इट मीन्स नेगेटिव आयन ये कॉमन रहेवो जो इलेक्ट्रोलाइट सोल्यूशन रेडी तो आने आ रीते कंस्ट्रक्शन आ रीते थे इट मीन्स सर एक बीकर लू छूँ एम बीकर में सोल्यूशन क्यों लू छूँ के सी एल चलो आ के सी एल मैं द्रावण लीधु तो एना हूँ डीप करेली है एजीनी प्लेट इट मीन्स सिल्वर की प्लेट आम हूँ डीप करूँ छू आज प्लेट है ईसनी है एजीनी रेडी एना पर कोटिंग कोनू करेलू है एजी सी एल कोटिंग कोनू करेलू है एजी सी एल इट मीन्स अँ पातु एना पर एक लेयर लगवालू है सेनू है एजी सी एल ओके सो आ रीते बंधारण कंस्ट्रक्शन आ रीते दर्शाई शकाय रेडी चलो भाई फर्स्ट हतु मेटल मेटल आयन इलेक्ट्रोड एम सीम्पल शू होते धातु ने जेते धातु क्षारना द्रावण में डूबाड़ो त्यारे जे इलेक्ट्रोड बन से ने मेटल मेटल आयन इलेक्ट्रोड कहवा जे धातु तमें स्प्लेट लीधी हो धातु क्षार इट मीन्स एज धातु सोल्ट में डीप करवा आम एवं बट आम फेर क्या है स्पेरिंगली सोल्युबल सोल्ट कवर लगवालू है स्पेरिंगल सोल्युबल सोल्ट में एक नेगेटिव आयन हे ए तमारे इलेक्ट्रोलाइट सोल्यूशन में कॉमन रहेवो जोईए रेडी चलो त्यार पछी त्रीजू है ऑक्सीडेशन रिडक्शन इलेक्ट्रोड शू ऑक्सीडेशन रिडक्शन इलेक्ट्रोड आमां शू थतु हशे सीम्पल एक सोल्यूशन हशे चलो समझाई दो पहला शू कहवा मांगे तमारे एक जेते तमे इलेक्ट्रोलाइट सोल्यूशन लियो इट मीन्स एक एनोड एक ऑक्सीडेशन हाफ सेल हे ने बीजू शू हे रिडक्शन हाफ सेल हे इट मीन्स बे अलग अलग तमे आमा शू लेशो सेल लेशो एक जे एनोड तरीके वर्षे ने बीजू है केथोड तरीके रेडी तो एक जे सोल्यूशन है ये Fe प्लस टू कंटेनिंग हे और बीजू है ये Fe प्लस थ्री कंटेनिंग हे इट मीन्स बने में जो आ बने सोल्यूशन है इट मीन्स इलेक्ट्रोलाइट सोल्यूशन है यहाँ बने धातु तो सरखी है Fe प्लस बट ऑक्सीडेशन अवस्था अलग अलग है एक Fe प्लस टू है बीजू है Fe प्लस थ्री और आम डीप करेलो हे इनर्ट इलेक्ट्रोड हे दाखला तरीके प्लेटिनम तो आज रचना बन सी कहूँ आप आम जो शू Fe प्लस टू जे ए एक इलेक्ट्रॉन गुमा Fe प्लस थ्री में परिणाम से इट मीन्स आ एक प्रकार ऑक्सीडेशन है केम के ऑक्सीडेशन आग में वारो प्लस टू में के प्लस थ्री एट्ले एक वारो आ रिएक्शन ऑक्सीडेशन हमेशा क्या थाय एनोड पर रेडी केथोड पर कई रिडक्शन था केथोड पर Fe प्लस थ्री जे ई एक इलेक्ट्रॉन स्वीकारी Fe प्लस टू में कन्वर्जन था इट मीन्स आ एक प्रकार की रिडक्शन रिएक्शन है रिडक्शन आपसे ये क्या हे केथोड पर रेडी चलो आना विषे बात कर ली इन दीस टाइप ऑफ इलेक्ट्रोड द पोटेशियम डेवलप ड्यू टू द प्रेजेंस ऑफ आयन ऑफ द सेम सब्सटेंस इट मीन्स अँ जे बे आयन लीधा ए बने आयन के वा था सेम सब्सटेंस एट्ले एक Fe प्लस टू हतु बीजू Fe प्लस थ्री बने जे Fe ना जे छे ई शू जे आयन से ओके चलो शू कहे छे इन दीस टाइप ऑफ इलेक्ट्रोड द पोटेंशियल डेवलप ड्यू टू द प्रेजेंस ऑफ आयन ऑफ द सेम सब्सटेंस इन टू डिफरंट ऑक्सीडेशन स्टेट बने ऑक्सीडेशन स्टेट स्टार्टिंग में आप डिफरंट लीधी थी एक Fe प्लस टू थी ने बीजी Fe प्लस थ्री थी रेडी तो आम एक प्लेट डीप करेली हे आम बीजी प्लेट डीप करेली हे आ बने जोड़ेलू हे रेडी तो आ रीत बंधारण हे चलो शू कह दीस इलेक्ट्रोड इज सेटअप बाय इन्सर्ट एंड इनर्ट मेटल लाइक प्लेटिनम इन एप्रोप्रिएट सोल्यूशन कंटेनिंग अ मिक्सर ऑफ Fe प्लस टू एंड Fe प्लस थ्री इट मीन्स एक मेटल है ये अलग अलग ऑक्सीडेशन स्टेट में इनर्ट जू इलेक्ट्रोड एम डीप करेलो हे एक मेटल हे एने बे अलग अलग ऑक्सीडेशन सोल्ट में इनर्ट इलेक्ट्रोड लाइक प्लेटिनम ग्रेफाइड एम डीप करेलो हे ओके सो आने दर्शावा माटे आ रीते सीम्पल प्लेटिनम के जे M1 प्लस एन ऑक्सीडेशन अवस्था M1 एटले धातु ने एक आयन
ना धातु ने बीजो आयन एम टू एनी पण ऑक्सीडेशन स्टेट अलग अलग हे। रेडी चलो हम एक्जाम्पल जी भाई प्लेटिनम इन एफ ई प्लस टू एक्टिविटी से ए वन ने प्लेटिनम बीजू से एफ ई प्लस थ्री जो बने ऑक्सीडेशन स्टेट अलग अलग है एफ ई प्लस टू से बीजू एफ ई प्लस थ्री एक ने एक्टिविटी ए वन बीजा ने ए टू। ओके सो एक्टिविटी एट इज एन मतलब शू थे जैसे कॉन्सेंट्रेशन एकदम लो हो तरह एक्टिविटी टर्म आ। रेडी चालू जो एफ ई प्लस टू शू कर से एक इलेक्ट्रॉन गुमा एफ ई प्लस थ्री में कन्वर्सन थे ऑक्सीडेशन से एफ ई प्लस थ्री एक इलेक्ट्रॉन स्वीकार एफ ई प्लस टू में आशे तो आ शू रिडक्शन से चलो एफ ई प्लस थ्री एक इलेक्ट्रॉन स्वीकार से एफ ई प्लस टू में कन्वर्सन थे आ एक शू रिडक्शन इट मीन्स रिडक्शन हमेशा केथोड पर थे ऑक्सीडेशन हमेशा एनोड पर थे। रेडी तो आ रिएक्शन है भाई सीम्पली आम ऑक्सीडेशन रिडक्शन आप सेल इलेक्ट्रोड में शू करने भाई कोई एक इनर्ट मेटल नो रोड इट मीन्स ए इलेक्ट्रोड तरीके वर्षे ने डुबाड़ो के एवं सोल्यूशन में कि जेमा कोई एक आयन ने बे अलग अलग ऑक्सीडेशन स्टेट प्रेजेंट हो। रेडी दाखला तरीके बीजू लीधु एक्जाम्पल प्लेटिनम ने डुबाड़ू है कि आ मिक्सर कंटेनिंग एक एसएन प्लस टू फॉर्म में है बीजू एसएन प्लस फोर फॉर्म में है। रेडी तो चलो हम एसएन प्लस टू बे इलेक्ट्रॉन गुमावीने एसएन प्लस फोर में आवशे आ एक प्रकार ऑक्सीडेशन है केम के प्लस टू में प्लस फोर थी ऑक्सीडेशन अंक में वधारो एट ऑक्सीडेशन आ एनोड पर था। बीजू है एसएन प्लस फोर बे इलेक्ट्रॉन स्वीकार एसएन प्लस टू। ओके सो आ एक प्रकार रिडक्शन है केथोड पर आ एनोड पर आ के थोड़ो पर। रेडी तो सीम्पल से त्रण इलेक्ट्रोड जो है रिवर्सिबल इलेक्ट्रोड। चलो पहला तो रिवर्सिबल इलेक्ट्रोड कि नहीं कहसूँ भाई एवं इलेक्ट्रोड के जे बने डायरेक्शन में वर्क कर से इलेक्ट्रोकेमिकल सेल में बने डायरेक्शन में वर्क कर से रिवर्सिबल इलेक्ट्रोड कहसूँ। तो चलो रिवर्सिबल इलेक्ट्रोड बने जे से एक एनोड ने के थोड़ी बने सेम पण होई सके अथवा तो बने अलग अलग पण होई सके। तो चलो एना टाइप मेनली पांच टाइप ना रिडक्स रिवर्सिबल इलेक्ट्रोड है એમાં પેલું છે મેટલ મેટલ આયન ઇલેક્ટ્રોડ, બીજું છે મેટલ ઇન સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ, ત્રણ છે ઓક્સિડેશન રિડક્શન, ફોર છે મેટલ અમાલગમ અને લાસ્ટ છે ગેસ. રેડી તો આજે ત્રણ જોયા એમાં ફર્સ્ટ હતું મેટલ મેટલ આયન ઇલેક્ટ્રોડ. ત્યાર પછી એમાં એમાં શું કરતા કોઈ એક મેટલને એના જ સોલ્ટમાં ડીપ કરવાનું ત્યાર પછી મેટલ ઉપર સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટનું લેયર લગાવવાનું કોટિંગ કરવાનું અને ડીપ કરવાનું કેમાં એવા આયનમાં કે જેમાં ઋણ આયન જે સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટને કોમન હોય. દાખલા તરીકે અહીં એચજી લીધું છે મેં મર્ક્યુરીને કોટિંગ કેનું કરેલું છે મર્ક્યુરિયસ ક્લોરાઇડ એચજી પ્લસ વન ઓક્સિડેશન સ્ટેટમાં હોય તો મર્ક્યુરિયસ વચાય. રેડી ચલો એચજી જે છે એ એચજી ટુ સીએલ ટુ મર્ક્યુરિયસ ક્લોરાઇડમાં ડીપ કરેલું છે અને આમાં કોમન આયન કયો તો ચાલો એચજીયુ ટુ સીએલ ટુ આમાં ઋણ આયન ઇટ મીન્સ એનઆયન સીએલ છે આમાં પણ ઋણ આયન શું હોવું જોઈએ સીએલ. રેડી તો ચાલો આ સેકન્ડ કન્સ્ટ્રક્શન થયું છે મેટલ સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ અને લાસ્ટ વન છે ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ ઇટ મીન્સ ઇનર્ટ ઇલેક્ટ્રોનને ડીપ કરવાના એવા ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનમાં કે જેમાં મેટલ આયનની બે અલગ અલગ ઓક્સિડેશન સ્ટેટ પ્રેઝન્ટ હોય. રેડી તો ચાલો આ ત્રણ ઇલેક્ટ્રોડ વિશે આજે રાખીએ અહીંયા. નેક્સ્ટમાં આપણે ગેસ ઇલેક્ટ્રોડ અને મેટલ અમાલગમ ઇલેક્ટ્રોડ વિશે જોશું. ઓકે સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.